बनासकांठा जिल्लामां छेલ્લા 24 કલાકમાં સર્વત્ર ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારના ગભરાટ ફેલાવ્યા સિવાય વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે અપીલ કરી છે। કલેક્ટર શ્રીએ જણાવ્યું છે કે ગઈકાલથી જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે, હજી પણ આવતા 24 કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જિલ્લામાં લગભગ 20 જેટલા રોડ પરથી પાણી વહી રહ્યા છે, તેના કારણે ડેમેજ થયા છે, તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીની પાણીની આવક થઈ રહી છે। વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે, જરૂર જણાય તેવા ગામોને એલર્ટ પણ કરવામાં આવશે। આપણે જાણીએ છીએ એમ ગઈકાલથી જ જિલ્લામાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિ અલગ અલગ ગામોમાં આપણે અલગ અલગ વિસ્તારોમાં જોઈ રહ્યા છીએ। હજુ પણ આવતા 24 કલાક માટે આપણા જિલ્લા માટે અતિ ભારે વરસાદની આગાહી છે। જિલ્લામાં લગભગ 20 જેટલા જે રોડ છે એ રોડ રસ્તા ઉપર અત્યારે હાલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, નાનું મોટું ડેમેજ ત્યાં થયેલું છે। આ તમામ જે ડેમેજ થયેલું છે તે આરએનબી તરફથી તાત્કાલિક અસરથી કામગીરી હાથ ઉપર ધરવામાં આવેલી છે। ખાસ કરીને બનાસ નદીમાં પણ ઉપરવાસમાં સારા વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે। દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ અને સીપુ ડેમમાં પણ સારી એવી પાણીની આવક થઈ રહેલી છે। ઓવરટોપિંગ જ્યાં થતું હોય, રસ્તા ઉપરથી જ્યાં પાણી જતું હોય, એવા રસ્તાઓ ઉપર આવાગમન આપણે ટાળીએ। વરસાદની આ પરિસ્થિતિમાં વજળી વગેરે પડવાની પણ સંભાવના રહેતી હોય છે, ત્યારે બિનજરૂરી આપણે સૌ જાહેરમાં જવાનું પણ ટાળીએ। અને ખાસ કરીને આપણે કેમકે પ્રકૃતિ સભર આપણો જિલ્લો છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઘણી વખતે લોકો પ્રકૃતિનો આનંદ માણવા માટે પણ, સેલ્ફી લેવા માટે, નાહવા માટે પણ આવો નદી નારામાં જતા હોય છે, ત્યારે આવા જોખમો આપણે ટાળીએ જેથી કરીને કોઈ પણ અનહોની ઘટના ત્યાં ન ઘટિત થાય